નમસ્તે મિત્રો, આઈ એમ હરીશ પટેલ ફ્રોમ વિજયનગર હાઈસ્કૂલ નારણપુરા, સ્ટેન્ડર્ડ 9th, યુનિટ નંબર 2, ડેન્ટલ હેલ્થ. લેટ્સ સ્ટાર્ટ. શૂન્ય હેડે સિવિયર ટૂથેક. સિવિયર એટલે સખત, ખૂબ જ વધારે પડતો. ટૂથેક એટલે દાંતનો દુખાવો. શૂન્ય ઇઝ ધ નેમ ઓફ ધ ગર્લ. શૂન્ય હેડે સિવિયર ટૂથેક. શૂન્યને દાંતમાં ખૂબ જ દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ. તેણીને કંઈ જ ખાઈ શકતી નથી. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે સ્કૂલે પણ જઈ શકતી નથી દાંતના દુખાવાને કારણે. શૂન્ય ન તો કંઈ ખાઈ શકતી, ન તો સ્કૂલે જઈ શકતી હતી. સ્ટડિંગ એટ હોમ. સ્ટડિંગ એટલે અભ્યાસ કરો. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ એટલે ને કારણે. ઇમ્પોસિબલ એટલે અશક્ય. દાંતના દુખાવાને કારણે ઘેર અભ્યાસ કરવો પણ ખૂબ જ અશક્ય હતું. ઇમ્પોસિબલ એ પોસિબલનું ઓપોઝિટ છે, એટલે અશક્ય. અને ડ્યુ ટુ એટલે ને કારણે. પેઇન એટલે દુખાવો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તેણીની સૂઈ શક્તિ પણ નહોતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તમે આ વાક્યમાં કુડનો ઉપયોગ કરી શકો. શી કુડ નોટ સ્લીપ ઓલ્સો. એબલ ટુની જગ્યાએ કુડ વાપરી શકાય. વોઝ એટલે ભૂતકાળ, તો કુડ વાપરી શકાય. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. શૂન્ય ઓ માં ઇટ્સ અનબેરેબલ. બેર એટલે સહન કરવું. બેરેબલ એટલે સહન કરી શકાય તેવું, અને તેનું ઓપોઝિટ છે અનબેરેબલ. દાંતનો દુખાવો બહુ જ અસહ્ય છે, સહન ન થઈ શકે તેવો છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ વોઝ સોનિયાસ અંકલ. હી સેડ વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર. આપણે દાંતના ડૉક્ટરના દવાખાને જવું જ પડશે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ધ સેમ ઇવનિંગ એટલે એ જ સાંજે, એ જ દિવસે, સાંજના સમયે. ધ સેમ ઇવનિંગ દે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્માનું જે દવાખાનું હતું, ધ નેમ ઓફ ધ ક્લિનિક વોઝ ડેન્ટલ કેર ક્લિનિક. એમના દવાખાને ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા એ યુવાન અને કોમ્પિટન્ટ એટલે હોશિયાર, કેપેબલ ડૉક્ટર હતા. તેમના દવાખાને તેના દાંતના દુખાવો હતો, એટલા માટે ત્યાં બતાવવા માટે ગયા હતા ડૉક્ટર શર્મા. હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. તને શું થયું છે. વોટ ઇઝ ધ મેટર વિથ યુ. શૂન્ય વિથ ડિફિકલ્ટી, બહુ જ મુશ્કેલીથી, વિથ ડિફિકલ્ટી. ઓમાં આ ડૉક્ટર, આઈ હેવ એ ટેરિબલ ટૂથેક. મને ખૂબ જ ટેરિબલ એટલે ભયંકર, ખૂબ જ ટૂથેક એટલે દાંતનો દુખાવો છે. આઈ હેવ એ ટેરિબલ ટૂથેક, મને ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી, મને એવું લાગે છે. આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. પહેલાં મને ચેક કરી લેવો તો લેટ મી ચેક ઇટ. સીટ ઇન ધ ચેર, તું આ ચેરમાં બેસી જા. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને જે ડૉક્ટરની ચેર હતી, ડેન્ટિસ્ટ રાખતા હોય છે પ્રકારની ચેર, સીટ ઇન ધ ચેર પ્લીઝ. શૂન્ય સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. શૂન્ય જે ડેન્ટલ ચેર હોય છે, ખાસ પ્રકારની ચેર આવે છે, અને ડેન્ટિસ્ટ એ પોતાના ક્લિનિકમાં રાખતા હોય છે, એને ડેન્ટલ ચેર કહેવાય. શૂન્ય સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. એની ઉપર જે લાઇટ હોય, હેડલાઇટ ડેન્ટલ ચેર ઉપર, એ ડૉક્ટર ચાલુ કરે છે. સ્વિચ ઓન એટલે ચાલુ કરવું, એનો ઓપોઝિટ થાય સ્વિચ ઓફ એટલે બંધ કરવું. હેડલાઇટ હોય છે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. તું તારું મોં ખોલ. ઓપન યોર માઉથ એન્ડ સે આ, અને તું આ બોલ. શૂન્ય ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. અ લિટલ બીટ એટલે થોડુંક, અને સ્લોલી એટલે ધીમે ધીમે. ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. શૂન્ય એકદમ ધીમે ધીમે થોડુંક મોં ખુલે છે. આ સોરી ડૉક્ટર, આઈ કેન નોટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. આના કરતાં વધારે હું મોં ખોલી શકીશ નહીં. વાઇડર એટલે વધારે પહોળું. આઈ કેન નોટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન દીશ. આના કરતાં હું વધારે મોં ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર. માઉથ મિરર એટલે મોંમાં જે તપાસ કરવા માટેનું મિરર આવે છે સ્પેશિયલ,
ડૉક્ટર ડેન્ટિસ્ટ રાખતા હોય છે, એને માઉથ મિરર, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સુન્યસ માઉથ, પ્રોબ એટલે તપાસ કરવી, એન્ડ ધ પ્રોબ ઇન સુન્યસ માઉથ, એ માઉથ મિરરથી શૂન્યના મોમેન્ટ ડૉક્ટર તપાસ કરે છે. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે દાંતનો પ્રકાર છે, એમાંના એક દાંત ઉપર આઈ કેન સી અ બ્લેક સ્પોટ એટલે કાળું ટપકું. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ, જે પ્રીમોલર છે એમાંના એકમાં મને કાળું ટપકું જોવા મળે છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, ત્યાં કદાચ સડો હોઈ શકે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી, કેવિટી એટલે સડો, મને ત્યાં સડો દેખાય છે. અશોકભાઈ સ્ટાર્ટલ એટલે એકદમ આશ્ચર્ય થયું. અ કેવિટી, સડો? ડૉક્ટર શર્મા, યસ. અ કેવિટી એને ક્વાયટ બીક, સડો છે અને વધારે પણ છે. ક્વાયટ બીગ વન એટલે મોટું, વધારે. અ કેવિટી અન અ ક્વાયટ બીગ વન. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન, પ્રિસ્ક્રાઇબ એટલે લખી આપવું. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, આજે હું તમને થોડીક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, એ દવા લેશો તો આવતીકાલ સુધીમાં દર્દ, પેઇન એટલે દર્દ અને સબસાઇડ એટલે કટી જવું, ધીમું થઈ જવું, વિલ સબસાઇડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં જે દર્દ છે, દાંતનો દુખાવો, એ ઘટી જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ત્યાર પછી જ આગળની ટ્રીટમેન્ટ શક્ય બનશે. ફર્ધર એટલે આગળનું, ટ્રીટમેન્ટ એટલે સારવાર, અને પોસિબલ એટલે શક્ય. દાંતનો દુખાવો ઘટશે ત્યાર પછી આગળની ટ્રીટમેન્ટ શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો, તમે આવતીકાલે આવી શકશો? કેન યુ કમ બેક ટુમોરો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, આવતીકાલે હું બહાર ગામ હોઈશ. આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. ડૉક્ટર શર્મા, વેલ શૂન્ય કેન કમ અલોન, શૂન્ય એકલી પણ આવી શકે. શૂન્ય કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છે, તે ડરતી નથી એટલે તે એકલી પણ આવી શકે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. શૂન્ય, યસ ડૉક્ટર, આઈ શેલ હેવ ટુ, મારે એકલાને આવવું જ પડશે. પાર્ટ ટુ વિલ બી ટોટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.